મૂળ હીરા પરના વતની હાલે ભીમાસર રહેતા પાંચ સંતાનોના પિતા બાબુભાઈ ભીલની બીજા નંબરની દીકરી લક્ષ્મી દેશ સેવા માટે એસએસસી જીડીમાં સિલેક્ટ થઈ એસએસસી જીડીનો અર્થ એસએસસી જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ તરીકે ઓળખાય છે અને આ હોદ્દાને બહુ જ સારી પોસ્ટ ગણવામાં આવે છે દર વર્ષે આ હોદ્દા પોસ્ટ માટે લાખો લોકો તૈયારી કરે છે અને આ હોદ્દા પોસ્ટમાં દેશની અલગ અલગ ફોર્સમાં કાર્યરત કરવા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે કચ્છના અંજાર તાલુકાના ભીમા શર્મા અને ભીલ સમાજમાં પહેલી દીકરીએ આ સ્થાન પ્રાપ્ત કર્યું લક્ષ્મી જણાવે છે કે નાનપણમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી ત્યારે દેશભક્તિના પ્રોગ્રામ હોય તો તેને ખૂબ જ ઉત્સાહ થતો હતો તો આર્મીનો ડ્રેસ જોઈને મને અલગ જ ફિલિંગ આવતી ત્યારે મેં વિચાર્યું હતું કે આ મારે દેશ માટે કંઈક કરવું છે હવે મને દેશ માટે કંઈક કરી બતાવવાની તક મળી છે હું મને મારા સમાજને મારા પરિવારને ભાગ્યશાળી માનીશ શાંતિબેન બાબુલાલભાઈ ભીલના સંતાનોમાં દક્ષાબેન બાબુભાઈ ભીલ લક્ષ્મીબેન બાબુભાઈ ભીલ જયશ્રીબેન બાબુભાઈ ભીલ આનંદ બાબુભાઈ ભીલ શીતલબેન બાબુભાઈ ભીલ બીજા નંબરની દીકરી લક્ષ્મીને દેશ માટે કાંઈ કરી બતાવવાની તક મળી છે લક્ષ્મીના માતા પિતા કડિયા કામ કરી રહ્યા છે તો એક નાનકડા ઝૂંપડામાં રહીને પાંચ સંતાનોને સંસ્કાર અને સમજ સાથે ઉછેરીને આજે સમાજમાં પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે જી બહુ જ ગર્વની વાત છે કે અમારા નાનકડા એવા અંજાર તાલુકાના ભીમાસર ગામના એક અનુસૂચિત જનજાતિ અને ગરીબ કુટુંબમાંથી આવતા એવા બાબુભાઈ ભીલની દીકરી લક્ષ્મીબેન જ્યારે ભારતીય આર્મીમાં આસામ રાઇફલની પરીક્ષામાં એક સારા એવા એમની સાથે પાસ થયા છે અને ભારતીય આર્મીમાં ગર્વ એવા સૈનિકના હોદ્દા ઉપર જ્યારે દેશની બોર્ડર ઉપર સેવા બજાવશે ત્યારે સો ટકા અમારા ગામના તમામ લોકોને ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છીએ અને બહુ આનંદની લાગણી ગામમાં છે જી બાબુભાઈ એ બહુ જ એક નાના કુટુંબમાંથી આવે છે કડિયા કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે એમને પોતાની દીકરીને રાજકોટથી ભણાવી અને ગણાવીને એમને સ્ટાર્ટિંગથી જ એમને દીકરીને બહુ પ્રોત્સાહન આપેલું જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગામમાં સરકારીમાં ત્યારે જ એમને ભણાવવામાં બહુ જ એમને માતા પિતાએ ખૂબ જ મહેનત કરી સપોર્ટ કર્યો અને પ્રાથમિક શાળાથી જ ભણવામાં હોશિયાર હતા ત્યારબાદ ગામની સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરી અને એમને આગળ મોટિવેટ કર્યા પ્રોત્સાહિત કર્યા ત્યારે જઈને એમને ભારતીય મિલિટરીમાંની પરીક્ષામાં પાસ થયા અને આખા એમના સમાજ કચ્છના ભીલ સમાજમાંથી પણ અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દીકરી આર્મીમાં સ્થાન મેળવ્યું છે એટલે એમના સમાજને પણ ખૂબ જ ગર્વની લાગણી થઈ છે અને છેલ્લા ત્રણ દિવસ ત્યાં એમને ઘરે એમના ફોનમાં બધાને ખૂબ અભિનંદનની વર્ષા એમને મળી રહી છે અને અમારા ગામમાંથી જ કોઈ પ્રથમ વખત મિલિટરીમાં કોઈ દીકરી પાસ થઈ છે એ પણ અમારા ગામ માટે ખૂબ જ ગર્વની વાત છે અને અમારા ગામનું નામ રોશન કર્યું છે એટલે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અરે મારું નામ ઉમલ ઉમલ શામજી કન્ના અને અમારા ગામની જે દીકરી લક્ષ્મી જે આર્મીમાં જે પાસ થઈ છે અમે ગર્વનો અનુભવ ગામ ગામ અને એનો સમાજ ગર્વ અનુભવી છીએ અને અમે વધુ ને વધુ એવી ભગવાન પાસે પ્રાર્થના છે કે આ દીકરી વધુને વધુ આનાથી અગર આગળ પોસ્ટ મેળવે અને એક સામાન્ય અને પરિવારમાંથી આવે છે ને ભીલ સમાજનું પણ એક કચ્છ ભીલ સમાજનું પણ ગૌરવ કહેવાય અમે તો અમારા ગામ પ્રત્યે અનુભવ ગૌરવ અનુભવી છીએ અને અમારા ગામનું જેને ગૌરવ કર્યું છે અમને બહુ આનંદ છે કે અમારે ગામની એક દીકરી એક આદમીમાં જઈ અને દેશની સેવા અને ફરજ બજાવશે અને અમે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મારું નામ ભીલ નંદલાલ ભીખાભાઈ છે કારણ કે લક્ષ્મી મારી ભત્રી છે એટલે કે હું એને મારી દીકરી જ માનું છું એટલે એને પાછળ બહુ મહેનત કરી છે ગમે ત્યારે એક્ઝામ હોય ગમે ત્યારે હું એને ભેગો જ જાઉં છું અને મને બહુ લાગણી છે કે એ આર્મીમાં ગઈ છે એને શુભેચ્છા આપું છું